Hello friends, let's continue our subject Thermal Engineering 2, Unit Number 1, Internal Combustion Engine. And today we will solve our problem number 1, example number 1 of IC engine. Okay, last lecture માં આપણે performance parameter IC engine ના જોઈ ગયા, જુદા જુદા equation છે, study કરી ગયા. ત્યાર બાદ આપણે next lecture માં MOS test અને heat balance sheet of IC engine વિશે study કરી ગયા. અને આ lecture માં આપણે તમારી જે બુક છે તે બુકમાં આપેલું એક્ઝામ્પલ નંબર 1 છે એ આપણે સ્ટાર્ટ કરીએ. સો ધ ફર્સ્ટ એક્ઝામ્પલ, ફોલોઇંગ રીડિંગ્સ ટેકન ડ્યુરિંગ ટેસ્ટિંગ ઓફ ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન. એક ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન છે એના ટેસ્ટિંગ દરમિયાન નીચેના જે અહીંયા આપેલા રીડિંગ છે એ લીધેલા છે. ઓકે, સો આપણે જોઈએ કે શું રીડિંગ છે જુદા જુદા લીધેલા છે. સો અહીંયાથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એ જે છે એ ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન છે. આ વર્ડ ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન છે એ આપણે એક્ઝામ્પલ શોધ કરવા માટે એ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ધેન ગિવન ડેટા આર એઝ ફોલો, સ્ટ્રોક 40 સેન્ટીમીટર, બોર 24 સેન્ટીમીટર, સ્પીડ 250 આરપીએમ, નંબર ઓફ પાવર સ્ટ્રોક 115 પર મિનિટ, ધેન મીન ઇફેક્ટિવ પ્રેશર 6.65 બાર, નેટ બ્રેક લોડ ઇઝ ગિવન 850, બ્રેક ડ્રમ રેડિયસ 75 સેન્ટીમીટર, ફ્યુલ કન્ઝપ્શન 0.21 લિટર ક્યુબ પર મિનિટ, કેલોરીફિક વેલ્યુ 18,690 કિલો જૂલ પર મીટર ક્યુબ. ધીસ ડેટા આર ગિવન, ધેન ફાઇન્ડ એ ઇન્ડિકેટેડ પાવર, બી બ્રેક પાવર, સી ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી એન્ડ ડી બ્રેક થર્મલ એફિશિયન્સી. સો ધીસ ઇઝ ધી ડેટા ગિવન. હવે આવી રીતે ડેટા આપેલો હોય તો એક્ઝામ્પલ તમારા માટે થોડો સરળ થઈ જાય, કારણ કે અહીંયા ડેટા છે એ તૈયાર તમારી સામે આપેલો છે એવું તમે જોઈ શકો છો. સો આ ડેટા આ રીતે આપેલો છે એને સૌ પ્રથમ આપણે સિમ્બોલિક વેમાં ટ્રાન્સલેટ કરી નાખશું. ઓકે, સો ધી ફર્સ્ટ ગિવન ઇઝ સ્ટ્રોક. નાવ સ્ટ્રોક ઇઝ એલ ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. ઓકે, 40 સેન્ટીમીટર આપણે તેને કેમાં કન્વર્ટ કરી દેશું, મીટરમાં. સો 40 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા 100 વડે ડિવાઈડ કરો, 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. સો 40 સેન્ટીમીટર એટલે કેટલા થશે, 0.40 મીટર. ઓકે, એલ સ્ટ્રોક ઇઝ ગિવન 0.40 મીટર. બોર ઇનસાઇડ ડાયામીટર ઓ ઇન્ટરનલ ડાયામીટર ઓફ સિલિન્ડર ઇઝ નોન એઝ સિલિન્ડર બોર એન્ડ દેટ ઇઝ ગિવન 24 સેન્ટીમીટર. સો ડી કેપિટલ ડી સિલિન્ડર બોર ઇઝ ઇક્વલ ટુ 0.24 મીટર, 24 સેન્ટીમીટર મીન્સ 0.24 મીટર. ધેન સ્પીડ ઓફ ધી એન્જિન, સ્પીડ ઓફ ધી એન્જિન મીન્સ આરપીએમ કેપિટલ એન ઇઝ ગિવન 250 આરપીએમ, 250 આરપીએમ. હવે કેપિટલ એન 250 આરપીએમ, અહીંયા ડેટા ગિવન ડેટા જે તમારી બુકમાં છે એક્ઝામ્પલ જે કેલ્ક્યુલેટ કરેલો છે તેમાં મિસ્ટેક છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા જે ગિવન ડેટા છે સ્પીડ 250 આરપીએમ એન્ડ નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ જે છે, નંબર ઓફ પાવર સ્ટ્રોક એ કેટલા આપેલા છે, 115 પર મિનિટ. ઓકે, 115 પર મિનિટ એ નંબર ઓફ પાવર સ્ટ્રોક આપેલા છે જે આપણે સ્મોલ એન વડે રિનોટ કરીએ, આ છે કેપિટલ એન. હવે ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન માટે આપણે મીન ઇફેક્ટિવ પ્રેશર જ્યારે સ્ટડી કરી ગયા ત્યારે ત્યારે એક વસ્તુ મેં તમને સમજાવેલી કે જો ફોર સ્ટ્રોક એન્જિનમાં આરપીએમ એટલે કે એની સ્પીડ જે છે એ એન હોય, કેપિટલ એન, તો નંબર ઓફ પાવર સ્ટ્રોક છે પર મિનિટ સ્મોલ એન એ કેપિટલ એન બાય 2 થાય, એટલે કેટલા થવા જોઈએ, 250 બાય 2 એટલે કે 125 થવા જોઈએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ છે એ કેટલું આપેલું છે, 115 પર મિનિટ. અહીંયા નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ જે આપેલું છે એ 115 પર મિનિટ આપેલું છે. સો આપણે એવું કહી શકીએ કે આ જે છે એ ડેટામાં કંઈ મિસ્ટેક છે. ઓકે, સો અહીંયા નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ જે છે, નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ તે લાઈન આપણે શું કરીએ છીએ, નીકળ્યા બેમાંથી એક છે એ સાચું આપણે લઈ અને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. કાં તો તમે નંબર ઓફ પાવર સ્ટ્રોક લઈ અને કેલ્ક્યુલેટ કરો તો કેપિટલ એન છે આનાથી બમણું આવશે, 230. ઓકે, તમે એ લઈને પણ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકો. અહીંયા હું તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવું છું કે કેપિટલ એન સાચું છે આપેલું અને સ્મોલ એન નંબર ઓફ પાવર સ્ટ્રોક જે આપેલા છે એ રોંગ આપેલા છે એવું એઝ્યુમ કરી અને આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. સો નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ આપેલા નથી એવું આપણે અહીંયા
એઝ્યુમ કરીએ છીએ અને સ્પીડ આપેલી છે એ સાચી આપેલી છે. સો કેપિટલ એન સ્પીડ 250 આરપીએમ, તો તેના પરથી આપણે નંબર ઓફ પાવર સ્ટ્રોક સ્મોલ એન, નંબર ઓફ પાવર સ્ટ્રોક સ્મોલ એન પર ફોર સ્ટ્રોક એન્જિન માટે સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન બાય 2. સો 250 બાય 2, સો ઇટ વિલ બી 125 પર મિનિટ, નંબર ઓફ પાવર સ્ટ્રોક 125 પર મિનિટ થશે. ધેન મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ગિવન PM, મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ગિવન 6.65 બાર. આપણે જે એક્ઝામ્પલમાં લેવાનું છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લેવાનું છે. બાર, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સો 6.65 બાર ઇઝ ઇક્વલ ટુ 6.65 ઇન્ટુ 10^5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધેન નેટ બ્રેક લોડ, નેટ બ્રેક લોડ, જ્યારે બ્રેક પાવર આપણે સ્ટડી કરી ગયા ત્યારે મેં તમને ખાસ યાદ રખાવેલું કે નેટ બ્રેક લોડ ઘણીવાર ડાયરેક્ટલી આપેલું હશે. સો એનો અર્થ એ છે કે એ શું આપેલું છે, તમારા બ્રેક પાવરના ઇક્વેશનમાં ડબલ્યુ માઇનસ એસ ની વેલ્યુ આપેલી છે. આ ડબલ્યુ માઇનસ એસ જે આપેલું છે 850 ન્યૂટન આપેલું છે, 850 ન્યૂટન. ઓકે, 850 ન્યૂટન. ધેન નેક્સ્ટ બ્રેક ડ્રમ રેડિયસ, બ્રેક ડ્રમ રેડિયસ, બ્રેક ડ્રમ રેડિયસ ને આપણે ઇક્વેશનમાં જે લેવાનું છે એ ડાયામીટર લેવાનું છે. ઓકે, સો બ્રેક ડ્રમ રેડિયસ ને આપણે નામ આપીએ TB, તો એ કેટલું થશે, રેડિયસ કરતા બમણું, 2 RB. બ્રેક ડ્રમ રેડિયસ RB છે, તો એના કરતા જે બ્રેક ડ્રમનો ડાયામીટર છે એ કેટલો થશે, બમણો થશે, 2 RB. ઓકે, સો અહીંયા 75 સેન્ટીમીટર આપેલું છે, તો 2 × જે બ્રેક ડ્રમ રેડિયસ છે 75 સેન્ટીમીટર, મીન્સ 0.75 મીટર, 0.75 મીટર. સો બ્રેક ડ્રમ ડાયામીટર વિલ બી 1.5 મીટર, 1.5 મીટર. ધેન ફ્યુલ કન્ઝપ્શન ઇઝ ગિવન, ફ્યુલ કન્ઝપ્શન MF, ફ્યુલ કન્ઝપ્શન MF ઇઝ ગિવન 0.21 મીટર ક્યુબ પર મિનિટ. ધેન કેલોરીફિક વેલ્યુ ઓફ ધી ફ્યુલ ઇઝ ગિવન, CV ઇઝ ઇક્વલ ટુ 18,690 કિલો જુલ પર મીટર ક્યુબ. ઓકે, જનરલી જે છે MF છે કેજી પર મિનિટમાં હોય અને કેલોરીફિક વેલ્યુ છે કિલો જુલ પર કેજીમાં હોય, પણ અહીંયા બંનેમાં તમે જોઈ શકો છો વોલ્યુમની દ્રષ્ટિએ આપેલું છે MF 0.21 મીટર ક્યુબ પર મિનિટ અને કેલોરીફિક વેલ્યુ છે એ પણ કિલો જુલ પર મીટર ક્યુબમાં આપેલું છે. ઓકે, આટલો ડેટા છે એ આપેલો છે, આના ઉપરથી સૌપ્રથમ આપણે આ રીતે ડેટા લખીશું. હવે નેક્સ્ટ સ્ટેપ, 1 બાય 1 આપણે ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી અને બ્રેક થર્મલ એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરીશું. સો ફર્સ્ટ સ્ટેપ, નાવ ફર્સ્ટ વન, ઇન્ડિકેટેડ પાવર. સો ઇન્ડિકેટેડ પાવર, વી નો ધી ઇક્વેશન ઓફ ઇન્ડિકેટેડ પાવર, IP ઇઝ ઇક્વલ ટુ PM મીન ઇફેક્ટિવ પ્રેશર, L સ્ટ્રોક લેન્થ, A પિસ્ટન એરિયા, ઇન્ટુ સ્મોલ n નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ, ડિવાઇડેડ બાય 60,000 ઇન્ટુ K નંબર ઓફ સિલિન્ડર K. ઓકે, સો અહીંયા નંબર ઓફ સિલિન્ડર વિશે કાંઈ છે એ જણાવેલું નથી, તો નંબર ઓફ સિલિન્ડર જે K છે એ કેટલું લઈ લેવું આપણે, 1, સ્મોલ K ઇઝ ઇક્વલ ટુ 1, નંબર ઓફ સિલિન્ડર, ધીસ ઇઝ નંબર ઓફ સિલિન્ડર, નંબર ઓફ સિલિન્ડર. નાવ પુટ ધી ગિવન ડેટા ઓવર હિયર ઇન ધી ઇક્વેશન. સો ઇન્ડિકેટેડ પાવર IP ઇઝ ઇક્વલ ટુ PM 6.65 મલ્ટીપ્લાય બાય 10^5 મલ્ટીપ્લાય બાય સ્ટ્રોક લેન્થ L 0.40 મલ્ટીપ્લાય બાય એરિયા A, મલ્ટીપ્લાય બાય એરિયા A. સો એરિયા A વિલ બી પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર, પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર, ઇન્ટુ ડી સ્ક્વેર. ડી સ્ક્વેર એટલે કેટલું થશે, તમે અહીંયા જોઈ શકો છો જે ડાયામીટર છે સિલિન્ડરનો બોર એ અહીંયા આપેલો છે 0.24. સો 0.24 સ્ક્વેર. ઓકે, એરિયા, એરિયા તમે અલગથી કેલ્ક્યુલેટ પહેલાં કરી લો પિસ્ટન એરિયા, અને પછી એ વેલ્યુ ડાયરેક્ટલી અહીંયા પુટ ડાઉન કરી શકો, મૂકી શકો, બરાબર. અધરવાઇઝ તમે આ રીતે પણ અહીંયા ડાયરેક્ટલી લખી શકો, મલ્ટીપ્લાય બાય સ્મોલ એન.
small n is capital N by 2 for 4 stroke cycle engine. Okay, so capital N is given 250 rpm. So 250 by 2 is 125. So into 125 multiplied by number of cylinder K1 divided by 60,000. Okay, 60,000. 4 છે divided by 4 એ 4 છે division માં જશે એટલે 60,000 સાથે multiplication માં જશે અને આ કેલ્ક્યુલેશન તમે કેલ્સી માં કરશો તો ઇન્ડિકેટેડ પાવર IP એ તમને કેટલો મળશે 25.0572 ઓકે તે તમને કેટલો મળશે 25.0572 કિલો વોટ જે આન્સર આવશે એ કિલો વોટ માં આવશે 60,000 લીધેલું હોવાથી જે આન્સર આવશે એ કિલો વોટ અથવા એને બીજું શું કહી શકાય કિલો જુલ પર સેકન્ડ માં આવશે સો ઇન્ડિકેટેડ પાવર છે એ આપણે અહીંયા મેળવી લીધો ત્યારબાદ સેકન્ડ સ્ટેપ છે બ્રેક પાવર સો બ્રેક પાવર નું ઇક્વેશન પણ આપણે જોઈ ગયા હવે અહીંયા બ્રેક પાવર ના જુદા જુદા આપણે ત્રણ ઇક્વેશન જોઈ ગયા બ્રેક પાવર નું એક જનરલ ઇક્વેશન છે 2 પાઈ NT / 60,000 કિલો વોટ પ્રોની બ્રેક અને રોક બ્રેક ડાયનેમોમીટર એ બંને માટે જોઈએ તો રોક બ્રેક પ્રોની બ્રેક ડાયનેમોમીટર માટે એક ઇક્વેશન છે 2 પાઈ N ઇન્ટુ W ઇન્ટુ L ડિવાઇડેડ બાય 60,000 રોક બ્રેક ડાયનેમોમીટર હોય તો એના દ્વારા મેળવેલું જે બ્રેક પાવર છે એનું ઇક્વેશન છે W માઇનસ S ઇન્ટુ પાઈ ડી N ડિવાઇડેડ બાય 60,000 હવે કઈ રીતે ડિસાઇડ કરવું કયું ઇક્વેશન યુઝ કરવું જો ટોર્ક ડાયરેક્ટલી તમને આપેલો હોય ડાયરેક્ટલી તમને ટોર્ક આપેલો હોય તો 2 પાઈ NT ડિવાઇડેડ બાય 60,000 જે ઇક્વેશન છે જનરલ ઇક્વેશન તેની મદદથી બ્રેક પાવર ફાઇન્ડ આઉટ કરશું જો લિવરની લેન્થ આપેલી હોય અને લોડ આપેલો હોય તો એનો મતલબ કે W ઇન્ટુ L વાળું જે ઇક્વેશન છે બ્રેક પાવરનું એટલે કે ક્રોની બ્રેક ડાયનેમોમીટરનું તે ઇક્વેશન વપરાશે અને જો નેટ બ્રેક લોડ અથવા તો સ્પ્રિંગ બેલેન્સ રીગર ને એવો ડેટા આપેલો હોય બ્રેક ડ્રમ રેડિયસ કે બ્રેક ડ્રમ ડાયામીટર ને એ ડેટા આપેલો હોય તો એનો અર્થ એવો થાય છે કે રોક બ્રેક ડાયનેમોમીટર છે એ બ્રેક પાવર મેઝર કરવા માટે વપરાયેલું છે સો અહીંયા નેટ બ્રેક લોડ આપેલું છે આપણે જોઈ શકીએ છીએ નેટ બ્રેક લોડ W માઇનસ S એ નેટ બ્રેક લોડ કહેવાશે સો W માઇનસ S નેટ બ્રેક લોડ આપેલો હોવાથી અને બ્રેક ડ્રમ ડાયામીટર અથવા તો રેડિયસ આપેલી હોવાથી અહીંયા ક્રોની બ્રેક ડાયનેમોમીટર વપરાયેલું છે તો આપણે અહીંયા તેનું ઇક્વેશન યુઝ કરશું W માઇનસ S ઇન્ટુ પાઈ D અહીંયા જે D આવશે જો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે આ જે ડાયામીટર છે સિલિન્ડર બોર છે એ આ ઇક્વેશનમાં એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે વપરાશે પાઈ બાય 4 ઇન્ટુ D સ્ક્વેર પોઈન્ટ 24 સ્ક્વેર અને અહીંયા જે ઇક્વેશનમાં ડાયામીટર છે D ઓકે એ ડાયામીટર છે કેનો છે તો કે એ બ્રેક ડ્રમ ડાયામીટર છે સો DB આપણે એને અલગથી નામ આપેલું છે W માઇનસ S ઇન્ટુ પાઈ DB ઇન્ટુ કેપિટલ N અહીંયા જે છે સ્પીડ છે કેપિટલ N ઓકે કેપિટલ N ડિવાઇડેડ બાય 60,000 કરવાથી કિલોવોટમાં તમને બ્રેક પાવરનો આન્સર મળશે નાવ W માઇનસ S ઇઝ હિયર ગિવન 850 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય DB ઇઝ ધી બ્રેક ડ્રમ ડાયામીટર સો 1.5 મીટર મલ્ટીપ્લાય બાય કેપિટલ N ઇઝ ગિવન 250 ઓકે અહીંયા સ્મોલ n હતું નંબર ઓફ પાવર સ્ટ્રોક પર મિનિટ એટલે કે કેપિટલ N / 2 એટલે કે 125 થશે અહીંયા કેપિટલ N જ લેવાનું છે એટલે કે 250 RPM ડિવાઇડેડ બાય 60,000 ડિવાઇડેડ બાય 60,000 સો યુ વિલ ગેટ ધી આન્સર બ્રેક પાવર ઇઝ ઇક્વલ ટુ 16.68125 કિલો વોટ હું અહીંયા પોઈન્ટ પછીના તમામ આંકડાઓ લઉં છું તમે પણ એક્યુરેસી સારી મેળવવા માટે પોઈન્ટ પછીના હંમેશા મિનિમમ 3 આંકડા છે તે કેલ્ક્યુલેશનમાં લેવા ઓકે સો આ રીતે આપણે 4 સ્ટ્રોક સાયકલ એન્જિન એક્ઝામ્પલ નંબર 1 જે આપેલો છે એ ગિવન ડેટાના આધારે આપણે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર ખૂબ જ સરળતાથી મેળવી શકીએ છીએ નાવ થર્ડ વન ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ઓકે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ને આપણે એફિશિયન્સી ITH વડે દર્શાવશું એફિશિયન્સી ઇન્ડિકેટેડ થર્મલ TH ઓકે સો ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ITH ઇઝ ઇક્વલ ટુ જે આપણું ઇક્વેશન છે એ કંઈક આ મુજબ છે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી માટે IP ડિવાઇડેડ બાય MF ઇન્ટુ CV મલ્ટીપ્લાય બાય 100%
અહીંયા તમને mf આપેલું છે 0.21 મીટર ક્યુબ પર મિનિટ 0.21 મીટર ક્યુબ પર મિનિટ જનરલી આ મીટર ક્યુબ પર મિનિટ આપેલું છે એટલે vf કહી શકાય એને અધરવાઇઝ તમે as it is mf રાખો તો પણ ચાલશે અહીંયા ઇક્વેશનમાં vf cv લખી શકાય કેલર હવે મીટર ક્યુબ ને કન્વર્ટ કરવાની જરૂર નથી કેજીમાં એનું રીઝન એ છે કે સામે કેલરીફિક વેલ્યુ છે એ પણ 18690 કિલો જૂલ પર મીટર ક્યુબ માં જ આપેલી છે ઓકે સો mf into cv મીટર ક્યુબ કેન્સલ થઈ જશે સો તે ધ્યાનમાં લેવાની કોઈ જરૂરિયાત નથી હવે આપણે જે ઇક્વેશન સમજેલા ત્યાં અહીંયા 60 મલ્ટીપ્લાય કર્યા હતા બરાબર એ તમે રાખી શકો પણ અહીંયા તમે ખાસ ધ્યાનથી જોજો અહીંયા યુનિટ કયા યુનિટમાં કઈ ડેટા છે મૂકવો એ ખાસ ધ્યાનથી જોજો ઓકે સો એફિશિયન્સી ઇન્ડિકેટ થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ પાવર વિગોટ 25.0572 25.0572 અહીંયા જે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી છે તેનો એકમ છે કિલો જૂલ કિલો વોટ એટલે કે કિલો જૂલ પર સેકન્ડ કિલો જૂલ પર સેકન્ડ ડિવાઇડ બાય mf ઇઝ ગિવન ઇન 0.21 મીટર ક્યુબ પર મિનિટ મીટર ક્યુબ પર મિનિટ ઓકે મલ્ટીપ્લાય બાય કેલોરીફિક વેલ્યુ સી 18690 કિલો જૂલ પર મીટર ક્યુબ સો અહીંયા તમે જોઈ શકો છો એ યુનિટ છે બધા કેન્સલ થઈ જવા જોઈએ એફિશિયન્સી છે તેનો કોઈ યુનિટ હોતો નથી સો ઉપર તમે જોઈ શકો છો કે જે વેલ્યુ છે કિલો જૂલ પર સેકન્ડમાં છે અને નીચે તમે વેલ્યુ જોશો તો અહીંયા મીટર ક્યુબ કેન્સલ થઈ જશે મીટર ક્યુબ શું થઈ જશે કેન્સલ સો નીચેની જે વેલ્યુ મળશે એ તમને કયા યુનિટમાં મળશે કિલો જૂલ પર મિનિટમાં મળશે નીચેની જે વેલ્યુ છે એ કેમાં મળશે કિલો જૂલ પર મિનિટ સો ઉપર વેલ્યુ છે કિલો જૂલ પર સેકન્ડમાં નીચેની વેલ્યુ છે કિલો જૂલ પર મિનિટમાં સો ઉપરની વેલ્યુને કાં તો તમે કિલો જૂલ પર સેકન્ડમાં છે તેને કિલો જૂલ પર મિનિટમાં કન્વર્ટ કરો અથવા તો નીચેની જે વેલ્યુ છે એને કિલો જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરો કે જેથી ઉપર અને નીચે એ બંને અંશ અને છેદ બંનેમાં જે યુનિટ છે સરખા થાય સો આપણે ઉપર હું અહીંયા 60 વડે મલ્ટીપ્લાય કરી દઈશ એટલે અહીંયા કિલો જૂલ પર સેકન્ડ જે છે એ કેમાં થઈ જશે કિલો જૂલ પર મિનિટમાં થઈ જશે ઓકે મલ્ટીપ્લાય બાય 60 કરી દઈશ એટલે કિલો જૂલ પર મિનિટમાં થઈ જશે અને હવે ઉપર અને નીચે બંને જગ્યાએ જે યુનિટ છે એ કેવા થશે સેમ ઓકે સો અહીંયા ઇક્વેશનમાં 60 વડે મલ્ટીપ્લાય કરવાનું એટલા માટે છે ઇક્વેશનમાં 60 વડે મલ્ટીપ્લાય જે કરવાનું છે એ એટલા માટે છે IP ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય MF ઇન્ટુ C ઓકે ઇક્વેશનમાં અહીંયા 60 લખવાની જરૂર નથી પણ અહીંયા ડેટા આ મૂકી દીધા બાદ તમારે એક ચેક કરી લેવું કે બંને ઉપર અને નીચે અંશ અને છેદ બંને જગ્યાએ એકમ સરખા થવા જોઈએ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે આપણે ઉપર 100 વડે મલ્ટીપ્લાય કરશું હવે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી જે છે ઓકે તેને આપણે કેલ્ક્યુલેટ કરીએ એલસીમાં આ ડેટા મૂકીને તો એ તમને મળશે વેલ્યુ 0.3830 સો ઇટ વિલ બી 38.30% ઓકે સો ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ધેન બ્રેક થર્મલ એફિશિયન્સી બ્રેક થર્મલ એફિશિયન્સી સો એફિશિયન્સી BTH બ્રેક થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ બ્રેક પાવર ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય MF ઇન્ટુ CD મલ્ટીપ્લાય બાય 100% સો ગિવન ડેટા બ્રેક પાવર આપણે મેળવેલું છે 16.68125 મલ્ટીપ્લાય બાય 60 એટલે જે આ વેલ્યુ ઉપરની છે કેમાં થઈ ગઈ કિલો જૂલ પર મિનિટમાં MF છે 0.21 મલ્ટીપ્લાય બાય 18690 આ મલ્ટીપ્લિકેશન છે તેનો યુનિટ પણ શું થઈ જશે કિલો જૂલ પર મિનિટ અને મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે 100 ઓકે 100 વડે મલ્ટીપ્લાય કરશો તો ડાયરેક્ટ જે આન્સર છે 38.3 જ આવશે પર્સન્ટેજમાં ઓકે સો યુ વિલ ગેટ ધી આન્સર બ્રેક થર્મલ એફિશિયન્સી 100 વડે મલ્ટીપ્લાય નહીં કરીએ તો આન્સર આવશે 0.2550 100 વડે મલ્ટીપ્લાય થશે એટલે 25.50% એ તમારી આપેલા એન્જિનની બ્રેક થર્મલ એફિશિયન્સી થશે સો આ રીતે આપણે ઇન્ડિકેટેડ પાવર બ્રેક પાવર ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી અને બ્રેક થર્મલ એફિશિયન્સી મેળવી શકીએ નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ
एग्जाम्पल नंबर टू, फॉलोइंग डेटा इज टेकन ड्यूरिंग ट्रायल ऑफ और टेस्टिंग ऑफ फोर सिलेंडर टू स्ट्रोक इंजिन। एक कोई एक फोर सिलेंडर टू स्ट्रोक इंजिन है, ये फोर सिलेंडर टू स्ट्रोक इंजिन में ट्रायल अथवा तो टेस्टिंग दरमियान नीचे नो डेटा छे ए मळेलो छे। ओके, सो डेटा जे आपेलो छे एमां आथी आपणे सौप्रथम शुं लखशुं तो के जे एंजिन छे ए, ओके एंजिन कयुं छे, फोर सिलेंडर टू स्ट्रोक एंजिन, फोर सिलेंडर टू स्ट्रोक एंजिन अहीं आपेलुं छे। ओके, फोर सिलेंडर टू स्ट्रोक एंजिन जे छे ए आपेलुं छे। હવે ફોર સિલિન્ડર આપેલું હોવાથી અહીંયાથી આપણે ડાયરેક્ટલી પેલા જે વસ્તુ લખી શકીએ લખી લઈએ, કે ઇઝ ઇક્વલ ટુ ફોર, ફર્સ્ટ ડેટા કે ઇઝ ઇક્વલ ટુ ફોર. નાવ નેક્સ્ટ ઇઝ સ્ટ્રોક, નેક્સ્ટ વેલ્યુ ઇઝ ગિવન સ્ટ્રોક, સો સ્ટ્રોક ઇઝ એલ ડિનોટેડ બાય એલ, સ્ટ્રોક લેન્થ ઇઝ ગિવન 9 સેન્ટીમીટર. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ કન્વર્ટ ધીસ સેન્ટીમીટર ઇન ટુ મીટર, સો ઇન મીટર ઇટ વિલ બી 0.09 મીટર, 0.09 મીટર. ધેન સિલિન્ડર બોર ઇઝ ગિવન 9.15 સેન્ટીમીટર, સો સિલિન્ડર બોર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 9.15 ડિવાઇડેડ બાય 100, સો ઇટ વિલ બી 0.0915 મીટર. ધેન નેટ બ્રેક લોડ ઇઝ ગિવન, સો નેટ બ્રેક લોડ ઇઝ W માઇનસ S, એન્ડ ધેટ વેલ્યુ ઇઝ ગિવન 295 ન્યૂટન. ધેન બ્રેક ડ્રમ ડાયામીટર ઇઝ ગિવન, બ્રેક ડ્રમ ડાયામીટર, સો અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા બ્રેક ડ્રમ ડાયામીટર વી વિલ ડિનોટ ઇટ બાય DB, બ્રેક ડ્રમ ડાયામીટર DB ઇઝ ગિવન 90 સેન્ટીમીટર, સો ઇટ વિલ બી 0.9 મીટર, 90 સેન્ટીમીટર મીન્સ 0.9 મીટર. ધેન સ્પીડ ઓફ ધી એન્જિન ઇઝ ગિવન, સ્પીડ ઓફ ધી એન્જિન કેપિટલ N 2200, ઓકે 2200 revolution per minute RPM. So from speed of the engine capital N we will get number of power stroke per minute. અહીંયા 2 stroke engine છે તો number of power stroke per minute small n is equal to શું થશે capital N. So number of power stroke per minute પણ કેટલા થશે, small n is equal to 2200 per minute. Okay, per minute power stroke ની સંખ્યા છે 2200 થશે, 2200. ધેન ફ્રિક્શન પાવર ઇઝ ગિવન, ફ્રિક્શન પાવર મીન્સ FP ઇઝ ગિવન 4.1 કિલો વોટ. ધેન ટાઈમ ઓફ ધી ટ્રાયલ, ટ્રાયલ ટાઈમ જે ફોર સિલિન્ડર ટુ સ્ટ્રોક એન્જિન પર ટ્રાયલ અથવા તો ટેસ્ટિંગ કરવામાં આવે છે એ 3 મિનિટ સુધી કરવામાં આવે છે. ઓકે, સો એ વેલ્યુની આપણે એક્ચ્યુઅલમાં ક્યાંય રિક્વાયરમેન્ટ નથી. આગળ અહીંયા શું આપેલું છે જોઈ લઈએ કે ફ્યુલ કન્ઝપ્શન, જે ફ્યુલ કન્ઝપ્શન આપેલું છે એ શું કહેશું આપણે, MF. હવે એ MF જુઓ તમે અહીંયા જોઈ શકો 0.48 kg આપેલું છે, 0.48 kg. ઓકે, સો 0.48 kg ફ્યુલ કન્ઝપ્શન કેટલા ટાઈમ દરમિયાન થાય છે, 3 મિનિટ જે ટ્રાયલ કરવામાં આવે છે એ 3 મિનિટ ટ્રાયલ દરમિયાન 0.48 kg છે ફ્યુલનું કન્ઝપ્શન, એટલે કે ફ્યુલનો વપરાશ થાય છે. ઓકે, સો પર મિનિટ તમારે ફ્યુલ કન્ઝપ્શન જોતું હોય તો જે ટ્રાયલ ટાઈમ છે એના વડે આને શું કરી દેશું, ડિવાઈડ. ઓકે, 3 મિનિટ વડે ડિવાઈડ, તો તમને જે વેલ્યુ મળશે 0.16 kg per minute મળશે, 0.16 kg per minute. ઓકે, 0.16 kg per minute માં એ વેલ્યુ મળશે. હવે નેક્સ્ટ વેલ્યુ ઇઝ ગિવન કુલિંગ વોટર રિક્વાયરમેન્ટ. ઓકે, કુલિંગ વોટર એટલે કે માસ ઓફ કુલિંગ વોટર, MW, માસ ઓફ કુલિંગ વોટર રિક્વાયર્ડ એ અહીંયા આપેલું છે 21.3 kg આપેલું છે. હવે આ 21.3 kg કુલિંગ વોટર છે એ 3 મિનિટ દરમિયાન વપરાય છે, કુલિંગ વોટરની રિક્વાયરમેન્ટ કેટલી છે 21.3 kg, પણ કેટલા ટ્રાયલ ટાઈમ દરમિયાન 3 મિનિટ દરમિયાન આટલું કુલિંગ વોટર છે એ જરૂરી છે 21.3 kg. સો પર મિનિટ રિક્વાયરમેન્ટ મેળવવા માટે એને 3 મિનિટ વડે ડિવાઈડ કરી દઈએ તો એ વેલ્યુ મળશે આપણને 7.1 kg per minute. ઓકે, સો ફૂલ ફ્યુલ કન્ઝપ્શન MF ઇઝ ઇક્વલ ટુ 0.16 kg per minute અને માસ ઓફ કુલિંગ વોટર રિક્વાયર્ડ 7.1 kg per minute. ધેન ઇન્ક્રીમેન્ટ ઇન કુલિંગ વોટર ટેમ્પરેચર, મીન્સ જે કુલિંગ વોટર છે એને એના ટેમ્પરેચરમાં થતો વધારો 55 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ડેલ્ટા ટી ડબલ્યુ મીન્સ કુલિંગ વોટરના ટેમ્પરેચરમાં થતો વધારો
55 डिग्री सेल्सियस, 55 डिग्री सेल्सियस। હવે એક સેલ્સિયસ માં હોય કે કેલ્વિન માં એ ડિફરન્સ છે, એની વેલ્યુ 55 જ રહેશે, ઓકે। ધેન કેલોરીફિક વેલ્યુ ઓફ ધ ફ્યુલ ઇઝ ગિવન, કેલોરીફિક વેલ્યુ ઇઝ ગિવન 43,680 કિલોવોટ। સો આ ડેટા છે, આ મુજબ આપેલો છે અહીંયા। એ સૌ પ્રથમ આપણે આ રીતે ઇન્ડિકેટ કરશું, ત્યારબાદ શું મેળવવાનું કીધું છે એ જોઈ લઈએ। ફાઇન, ફર્સ્ટ વન મિકેનિકલ એફિશિયન્સી, then second one indicated mean effective pressure PM, then third one indicated thermal efficiency, and fourth one heat taken away by cooling water, એટલે કે કુલિંગ વોટર દ્વારા લઈ જવામાં આવતી ગરમી, કુલિંગ વોટર દ્વારા એન્જિન પાસેથી જે હીટ એબ્સોર્બ થઈ અને લઈ જવામાં આવે છે તે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે। સો આ વન બાય વન આપણે મિકેનિકલ એફિશિયન્સી, ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી એન્ડ હીટ ટેકન અવે બાય કુલિંગ વોટર મેળવીશું। નાવ પહેલી વસ્તુ આપણે મેળવવાની છે મિકેનિકલ એફિશિયન્સી। હવે મિકેનિકલ એફિશિયન્સી મેળવવા માટે મિકેનિકલ એફિશિયન્સીનું ઇક્વેશન જાણતા હોવા જરૂરી છે, સિમ્પલ। હવે મિકેનિકલ એફિશિયન્સીનું ઇક્વેશન તમને યાદ હશે અથવા તો એની ડેફિનેશન યાદ હશે કે બ્રેક પાવર, એન્જિનના બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવરનો જે ગુણોત્તર છે તે મિકેનિકલ એફિશિયન્સી તરીકે ઓળખાય છે। સો બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવર છે એ સૌપ્રથમ આપણી પાસે હોવો જોઈએ, અને ગિવન ડેટામાં આપણી પાસે એક જ છે ફ્રિક્શન પાવર, જેની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં। તો સૌપ્રથમ આપણે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર મેળવવો પડશે કે જેના ઉપરથી આપણે મિકેનિકલ એફિશિયન્સી મેળવી શકીએ, ઓકે। હવે અહીંયા બ્રેક પાવર અથવા તો ઇન્ડિકેટેડ પાવર મેળવવા માટે આપણી પાસે જુઓ, તમે અહીંયા જોઈ શકો W-S બ્રેક, નેટ બ્રેક લોડ છે આપેલો છે, સો બ્રેક પાવર આપણને મળી શકશે। સો સૌપ્રથમ આપણે મેળવીશું બ્રેક પાવર, બ્રેક પાવર નું ઇક્વેશન નેટ બ્રેક લોડ પરથી W-S ઇન્ટુ પાઈ બ્રેક ડ્રમ ડાયામીટર dB ઇન્ટુ કેપિટલ N ડિવાઇડેડ બાય 60,000। Now, W-S, net brake load is given 295. Net brake load is given 295. Multiplied by pi into dB. Brake drum diameter is 0.9 meter. Multiplied by capital N, speed of the engine is given 2,200 revolution per minute. Divided by 60,000. LC માં solution કરશો એટલે બ્રેક પાવર તમને મળશે કિલોવોટમાં ડાયરેક્ટલી, અને કિલોવોટમાં મળશે તમને 30.6 કિલોવોટ। ઓકે, બ્રેક પાવર યુ વિલ ગેટ 30.6 કિલોવોટ। નાવ ઇન્ડિકેટેડ પાવર મેળવવા માટે, ઇન્ડિકેટેડ પાવર મેળવવા માટે એનું ઇક્વેશન છે PMLANK ડિવાઇડેડ બાય 60,000, આપણે જાણીએ છીએ PMLANK ડિવાઇડેડ બાય 60,000, પણ અહીંયા મીન ઇફેક્ટિવ પ્રેશર આપેલું નથી તો તે ઇક્વેશન પરથી આપણને ઇન્ડિકેટેડ પાવર મળી શકશે નહીં। તો ઇન્ડિકેટેડ પાવર કઈ રીતે મળશે, તો કે ઇન્ડિકેટેડ પાવર મેળવવા માટે આપણને અહીંયા ફ્રિક્શન પાવર છે આપેલું છે, બ્રેક પાવર આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો, ફ્રિક્શન પાવર આપેલું છે, તો ઇન્ડિકેટેડ પાવર કઈ રીતે મળે, તો કે ઇન્ડિકેટેડ પાવર ઇઝ ઇક્વલ ટુ બ્રેક પાવર પ્લસ ફ્રિક્શન પાવર। આપણે ઇક્વેશન એવું છે ફ્રિક્શન પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર, એના ઉપરથી ઇન્ડિકેટેડ પાવર એટલે બ્રેક પાવર પ્લસ શું થશે ફ્રિક્શન પાવર। નાવ બ્રેક પાવર ઇઝ 30.6 કિલોવોટ પ્લસ ફ્રિક્શન પાવર ઇઝ 4.1, સો ઇન્ડિકેટેડ પાવર IP યુ વિલ ગેટ 34.7 કિલોવોટ। નાવ ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર મળી ગયા બાદ, ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર મળી ગયા બાદ મિકેનિકલ એફિશિયન્સી આપણે મેળવી શકીએ। સો મિકેનિકલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ ધી રેશિયો ઓફ બ્રેક પાવર ટુ ઇન્ડિકેટેડ પાવર ઓફ ધી એન્જિન મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે આપણે 100 વડે શું કરશું મલ્ટીપ્લાય, સો બ્રેક પાવર 30.6 ડિવાઇડેડ બાય ઇન્ડિકેટેડ પાવર 34.7 મલ્ટીપ્લાય બાય 100%, સો યુ વિલ ગેટ ધી આન્સર મિકેનિકલ એફિશિયન્સી ઓફ ધી ગિવન એન્જિન ઇઝ ઇક્વલ ટુ 88.18%, ઓકે। સો આ રીતે આપણે આપેલા એક્ઝામ્પલ નંબર 2 માટે મિકેનિકલ એફિશિયન્સી છે એ મેળવી શકીએ। નાવ સેકન્ડ વન ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, ઓકે, ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, ઓકે। સો ઇન્ડિકેટેડ પાવરનું ઇક્વેશન આપણી પાસે છે PML ઇન્ટુ A ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ K ડિવાઇડેડ બાય 60,000
60,000 આ આપણું ઇન્ડિકેટેડ પાવરનું ઇક્વેશન છે અને આ અહીંયા જો તમે વેલ્યુ ઇન્ડિકેટેડ પાવરની મૂકો તો એના દ્વારા તમે જે અહીંયા મીન ઇફેક્ટિવ પ્રેશર મેળવો એ ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર કહેવાશે અહીંયા જો બ્રેક પાવરની વેલ્યુ મૂકવામાં આવે અને આ મીન ઇફેક્ટિવ પ્રેશર મેળવવામાં આવે તેના પરથી તો એ વેલ્યુ છે બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર કહેવાશે સો અહીંયા ઇન્ડિકેટેડ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન લખેલું છે તો તેના ઉપરથી જે મીન ઇફેક્ટિવ પ્રેશર મળે તે કેવું મળશે ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર તો એને આપણે આ રીતે લખી શકીએ PIM PIM હવે આપણે જે મેળવવાનું છે તેના સૂત્રનો શું બનાવી દઈએ કરતા તો તેના પરથી ઇક્વેશન આપણું થશે PIM ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ IP ઇન્ડિકેટેડ પાવર મલ્ટીપ્લાય બાય 60,000 અહીંયા મલ્ટીપ્લાય થશે 60,000 મલ્ટીપ્લાય થશે ડિવાઇડેડ બાય જે PIM છે એઝ ઇટ ઇઝ રહેશે LANK છે એ ડિવિઝનમાં જશે સામે L into A into N into K એ ડિવિઝનમાં જશે ઓકે સો ઇન્ડિકેટેડ પાવર ઇન્ટુ 60,000 હવે અહીંયા 60,000 લીધેલા છે ઇક્વેશનમાં તો ઇન્ડિકેટેડ પાવરની આપણે વેલ્યુ જે મૂકશું એ કેમાં મૂકશું કિલોવોટમાં અને જો અહીંયા 60 લીધા હોય તો ઇન્ડિકેટેડ પાવરની વેલ્યુ આપણે મૂકીએ એટલે કેમાં મૂકવાની થાય વોટમાં ઓકે સો અહીંયા 60,000 લીધેલા છે એટલે ઇન્ડિકેટેડ પાવરની વેલ્યુ આપણે મૂકશું કિલોવોટમાં સો એ આપણે હમણાં આગળ મેળવેલું એ મુજબ 34.7 કિલોવોટ ડિવાઈડ મલ્ટીપ્લાય બાય 60,000 ડિવાઈડ બાય એલ સ્ટ્રોક લેન્થ ઇઝ 0.09 મલ્ટીપ્લાય બાય એરિયા પિસ્ટન એરિયા પાઈ બાય 4 ડી સ્ક્વેર પાઈ બાય 4 છેદના છેદમાં એ ક્યાં જશે અંશમાં પાઈ બાય 4 એટલે 4 ક્યાં જશે અહીંયા ઉપર મલ્ટીપ્લિકેશનમાં ઓકે પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર ડી સ્ક્વેર જે છે એ ડાયામીટર કયો લેવાનો સિલિન્ડર બોર 0.0915 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય સ્મોલ એન જે છે એ કેટલું થશે કેપિટલ એન જેટલું જ થશે સો 22200 ઓકે અને ઇન્ટુ નંબર ઓફ સિલિન્ડર 4 સિલિન્ડર એન્જિન સો કે ઇઝ ઇક્વલ ટુ 4 કે ઇઝ ઇક્વલ ટુ 4 સો ધીસ 4 આ 4 જે છે એ ક્યાં હતું અહીંયા પાઈ બાય 4 સો આ 4 કેન્સલ થઈ જશે ઓકે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનમાં સો આ વેલ્યુ તમે કેલ્સીમાં તમારી સોલ્વ કરશો સો ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે એ ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર તમારું આન્સર જે આવશે એ આવશે 39978 હવે જે મીન ઇફેક્ટિવ પ્રેશર આપણે અહીંયા વેલ્યુ મૂકીએ એ મૂકીએ કે માં કયા કયા યુનિટમાં મૂકીએ તો કે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં તો એ જ યુનિટમાં તમને અહીંયા વેલ્યુ મળશે ઓકે સો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર મળ્યું એ 12માં કન્વર્ટ કરવા 10^5 વડે ડિવાઈડ કરવું પડશે 12ને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા હોય તો 10^5 વડે મલ્ટીપ્લાય કરવું પડે પણ ન્યૂટન પર મીટર સ્ક્વેરને 12 યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો 10^5 વડે ડિવાઈડ કરવું પડશે 10^5 વડે ડિવાઈડ કરવાથી તમને જે આન્સર મળશે એ મળશે 3.9978 બાર ઓકે ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર 3.9978 બાર મળશે નાવ નેક્સ્ટ થર્ડ ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી એફિશિયન્સી ITH ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન IP ઇન્ડિકેટેડ પાવર ઇન કિલો જૂલ પર મિનિટ કિલો જૂલ પર સેકન્ડ મીન્સ કિલો વોટ ઇન્ટુ 60 જો અહીંયા કિલો જૂલ પર મિનિટમાં લ્યો છો તો 60 વડે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી ડિવાઇડેડ બાય MF ઇન્ટુ CV MF ઇન્ટુ CV એન્ડ મલ્ટીપ્લાય બાય 100 ઓકે સો ઇન્ડિકેટેડ પાવર જે આપણે મેળવેલો એ 34.7 કિલોવોટ હતો એટલે કે કિલો જૂલ પર સેકન્ડમાં એને કિલો જૂલ પર મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આ જે વેલ્યુ ઉપર છે અંશમાં એ કિલો જૂલ પર મિનિટમાં થઈ ગઈ ડિવાઇડેડ બાય MF કેજી પર મિનિટમાં 0.16 કેજી પર મિનિટ 0.16 કેજી પર મિનિટ મલ્ટીપ્લાય બાય CV કેલોરીફિક વેલ્યુ ઓફ ધી ફ્યુલ ઇઝ ગિવન 43,680 મલ્ટીપ્લાય બાય 100% ઓકે સો અહીંયા તમે છેદમાં જોઈ શકો છો 0.60 છે એ કયા યુનિટમાં છે કિલો કેજી પર મિનિટમાં ઓકે અને આ જે વેલ્યુ આપેલી છે CV કેલોરીફિક વેલ્યુ એ કિલો જૂલ પર
केजी में आपेली छे, किलो जूल पर केजी में आपेली छे। ओके, હવે કિલો જૂલ પર કેજી માં જે વેલ્યુ આપેલી છે એના કારણે જે આ મલ્ટીપ્લિકેશન છે તેનો યુનિટ જે છે કિલો જૂલ પર કેજી ઇન્ટુ કેજી પર મિનિટ, તો કેજી કેજી કેન્સલ થશે અને યુનિટ વધશે કિલો જૂલ પર મિનિટ। ઓકે, સો ઉપરનો યુનિટ છે એ પણ કિલો જૂલ પર મિનિટ, અંશમાં છેદમાં જે છે એ પણ કિલો જૂલ પર મિનિટમાં। હવે આ વેલ્યુ છે કેલ્સીમાં મૂકવાથી જે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી તમને મળશે, એ ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી મળશે 29.79%। ઓકે, સો ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી મળી ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ છે હીટ ટેકન અવે બાય કુલિંગ વોટર, હીટ ટેકન અવે બાય કુલિંગ વોટર, હીટ ટેકન બાય કુલિંગ વોટર, હીટ ટેકન બાય કુલિંગ વોટર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જે હીટ અચળ દબાણે જે હીટ કુલિંગ વોટર દ્વારા લઈ જવામાં આવે છે એ અચળ દબાણે લઈ જવામાંથી માં આવતી ઉષ્માનું ઇક્વેશન, હીટ ટ્રાન્સફરનું ઇક્વેશન NCPdT। ઓકે, આપણે થર્મોડાયનેમિક્સમાં સ્ટડી કરી ગયા કે અચળ દબાણે dQ ઇઝ ઇક્વલ ટુ dH અને dH એટલે NCPdT। ઓકે, સો NCP ડેલ્ટા T। ઓકે, ડેલ્ટા T, સો અહીંયા જે આ વેલ્યુ છે એ બધી કેની આવશે વોટર માટે, સો માસ ઓફ વોટર ઇન્ટુ સીપી ઓફ વોટર ઇન્ટુ ડેલ્ટા T ટેમ્પરેચર ડિફરન્સ ઓફ વોટર, સો NCP ડેલ્ટા T ડબલ આ જે છે એ આપણે હીટ ટેકન અવે બાય કુલિંગ વોટર નું ઇક્વેશન થશે। નાવ માસ ઓફ વોટર ઇઝ ગિવન 7.1 kg per minute, 7.1 kg per minute। ઓકે, સો એને જો તમે કેજી પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માંગતા હો તો તેને 60 વડે શું કરી દેવું પડે, ડિવાઈડ। ઓકે, સો એને 60 વડે શું કરી દેવું પડે, ડિવાઈડ, મલ્ટીપ્લાય બાય સીપી ફોર વોટર ઇઝ 4.2 kJ/kg, 4.2 kJ/kg એન્ડ સીપી ફોર સ્ટીમ ઇઝ 2.1 kJ/kg એ આપણે જાણીએ છીએ। સો સીપી ફોર વોટર 4.2 kJ/kg મલ્ટીપ્લાય બાય ડેલ્ટા T ટેમ્પરેચર ડિફરન્સ ઇન કુલિંગ વોટર, ઓકે, તાપમાન કુલિંગ વોટરના તાપમાનમાં થતો ફેરફાર 55 ડિગ્રી સેલ્સિયસ, સો 55, ઓકે, કેલ્સીમાં આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો તમને જે આન્સર છે એ મળશે 27.3, અને આન્સર કિલો જૂલ પર મિનિટમાં જો 7.1 તમે અહીંયા રાખ્યું હોત તો જે આન્સર આવત એ કિલો જૂલ પર મિનિટમાં આવત, અહીંયા આપણે 60 વડે ડિવાઈડ કરી દીધું એટલે કે કેજી પર સેકન્ડમાં કરી દીધું, એમએફ છે કેજી પર સેકન્ડમાં, સો જે આન્સર આવશે એમાં આવશે કિલો જૂલ પર સેકન્ડ, ઓકે, 27.3 કિલો જૂલ પર સેકન્ડ। ઓકે, સો એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 બંને ઇઝીલી આ મેથડથી આ રીતે સોલ્વ કરી શકાય। થેન્ક યુ।